ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી પડવારી પૂરી, શક્કરપારા, નાચોસ અને ચા સાથે ખાઈ શકાય તેવી કડક પૂરીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે દરેકના ઘરમાં અલગ ટાઈપના નાસ્તા બનતા હોય છે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી પડવારી પૂરી અને શક્કરપારા બનાવવાના છીએ. નવા ટાઈપના શક્કરપારા બનાવવાના છે એટલે લોટ પણ આપણે અલગ રીતે બાંધવાનો છે. તો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે પેનમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે. હવે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને સફેદ તલ ઉમેરવાના છે. હવે પાણીને થોડું ઉકળવા દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાણી આ રીતનું ઉકળી જાય પછી ચપટી હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેરવાથી ફ્લેવર બહુ સરસ આવે છે. હવે હિંગને ઉમેર્યા પછી પાણીને ઉકળવા નથી દેવાનું, સાઈતે હલાવવાનું છે અને ઢાંકણ ઢાંકી અને બંધ કરી દઈશું. હવે આપણે ઘઉંના લોટમાંથી પૂરી બનાવીએ છીએ એટલે 3 કપ ઘઉંનો જીણો લોટ લીધો છે. જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું મેં લઈશું. કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરવાની છે. અડધી ચમચી અજમો તેને પણ હાથથી ક્રશ કરી અને પછી ઉમેરી લેવાનું છે. આજે આપણે ઘઉંના લોટનો ક્રિસ્પી નાસ્તો બનાવીએ છીએ એટલે 4-5 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી પૂરી ક્રિસ્પી બને છે. તમારે મોડ માટે ઘી લેવું હોય તો પણ લઈ શકો છો. હવે તેલ ઉમેર્યું છે પછી સાથે મિક્સ કરી લેવાનું છે. હવે જ્યારે પણ આપણે નાસ્તા બનાવીએ છીએ ત્યારે મોડ આ રીતનું હોવું જોઈએ, ત્યારે જ પૂરી કે કોઈ પણ નાસ્તો છે તે ક્રિસ્પી બને છે. પણ જો તમને જરૂર લાગે તો ઉપરથી તેલ એડ કરી શકો છો. અહીંયા મોડ છે તે પરફેક્ટ છે. એટલે હવે આપણે જે ચીલી ફ્લેક્સવાળું પાણી ગરમ કર્યું હતું તેને ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. પણ પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટની અલગ ટાઈપની પૂરી બનાવીએ છીએ એટલે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એટલે થોડી સ્પાઇસી ફ્લેવર પણ આવે છે અને ખાવા પણ ટેસ્ટી લાગે છે. અને આજે આપણે પૂરી અને પડવાની પૂરી શક્કરપારા બનાવીએ છીએ તે ચા સાથે પણ સર્વ કરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘઉંનો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આ જ લોટમાંથી 4 ટાઈપના નાસ્તા બનાવવાના છે. તો પહેલાં આપણે પડવાળી પૂરી બનાવીશું. તો એક લુઓ લેવાનો છે, આ રીતે પટલી રોટલી વણી લેવાની છે અને તે સાઈઝની બીજી રોટલી પણ વણી લઈશું. અહીંયા આપણે પડવાળી પૂરી બનાવીએ છીએ એટલે 2 રોટલી વણી લેવાની છે. તો અહીંયા આપણે 2 રોટલી વણી લીધી છે. તો હવે ઘી લગાવી દેવાનું છે. તમારે ઘીમાં જ મસાલો કરવો હોય તો પણ કરી શકો છો, પણ અહીંયા મેં રોટલીમાં ઘી લગાવી દીધું છે. હવે 1/2 ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે અને ચાટ મસાલો ઉમેરવાનો છે. કાશ્મીરી મરચું ઉમેરીએ છીએ તો કલર બહુ સરસ આવે છે. હવે ચાટ મસાલો અને કાશ્મીરી મરચુંને સાથે મિક્સ કરી લેવાનું છે અને કાશ્મીરી મરચું અને ચાટ મસાલાની રોટલી પર સ્પ્રિંકલ કરી લેવાનું છે. તમારે કાશ્મીરી મરચું ના લેવું હોય અને નોર્મલ મરચું લેવું હોય તો પણ લઈ શકો છો, પણ આજે આપણે પડવારી પૂરી બનાવીએ છીએ ત્યારે ચીલી ફ્લેક્સ પણ લીધા છે એટલે વધારે સ્પાઇસી થઈ જશે. અને તે મસાલો ઉમેરી લેવાનો છે અને બીજી રોટલી બનાવી હતી તેને ઉપર મૂકી દેવાની છે. અને આ રીતે આપણે રોલ બનાવી લઈશું. તમારે થોડું દબાવતા જવાનું છે અને રોલ બનાવતા જઈશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે રોલ છે તે બની ગયો છે. તો હવે તેને સેમ સાઇઝમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી છે, ફટાફટ પૂરી બનીને તૈયાર થઈ જાય છે. તો સેમ સાઇઝના લુવા છે તે બનાવી લઈશું. આજે આપણે પડવારી પૂરી બનાવીએ છીએ ત્યારે કાશ્મીરી મરચું લીધું છે એટલે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ચા સાથે પણ તમે પૂરી છે તે સર્વ કરી શકો છો, બહુ સરસ લાગે છે. હવે પૂરીને વણી લઈશું. તો આ રીતે બધી જ પૂરીને વણી લઈશું. તો એ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે તો પૂરીને તળી લેવાની છે. તો આ રીતે આપણે બધી જ પડવાળી પૂરીને તળી લઈશું. બંને સાઈડથી પૂરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે પૂરીને તળી લેવાની છે એટલે પૂરી છે તે એકદમ ક્રિસ્પી બનશે. પૂરીને આ રીતે ફેરવતા જવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પડવારી પૂરી બનાવી છે તે બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે. તો પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે આપણે બીજી પડવારી પૂરીને પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવ્યો છે ત્યારે એક જ લોટ બાંધ્યો છે અને તેમાંથી 4 ટાઈપના નાસ્તા બનાવવાના છે. તો અહીં આપણે પડવારી પૂરી બનાવી છે તે બંને સાઈડથી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે પૂરીને પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે 4 ટાઈપના નાસ્તા બનાવીએ છીએ એટલે પડવારી પૂરી બનાવી. હવે આપણે નાચોસ બનાવવાના છે, પણ આ જ લોટમાંથી નાચોસ બનાવીશું. તે એક મોટો લુઓ લેવાનો છે અને ગોળ રોટલી વણી લેવાની છે. વધારે થીક પણ નહીં અને વધારે પતલી નહીં તે રીતે વણી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે ગોળ રોટલી વણી લઈશું. અહીંયા મૂળ વધારે છે એટલે આપણે જ્યારે રોટલી વણીએ છીએ ત્યારે કિનારી ફાટે છે એટલે મૂળ છે તે પરફેક્ટ છે. હવે આપણે રોટલી વણાઈ ગઈ છે એટલે આ રીતે ચોરસ કટ કરી લેવાનું છે. હવે નાચોસ છે તે ટ્રાયેંગલમાં હોય છે એટલે ચોરસમાં કટ કરી લેવાનું છે અને પછી વચ્ચેથી કટ લગાવવાનું છે અને સાઈડમાં કટ લગાવીશું. જે રીતે માર્કેટમાં નાચોસ મળતા હોય છે તે શેપના બનાવવાના છે, પણ તમારા બાળકોને જે રીતે શેપ ફાવતો હોય તે રીતે તમે બનાવી શકો છો.
અહીંયા આ રીતે આપણે નાચોસનો શેપ આપી દીધો છે અને વચ્ચેથી ફોકવાળી સ્પૂન આવે છે તેનાથી આ રીતે દોટ લગાવી દેવાના છે, એટલે પૂરી જ્યારે આપણે નાચોસ તળીએ છીએ ત્યારે ફૂલશે નહીં. તો અહીંયા રીતે આપણે દોટ છે તે લગાવી દીધા છે. હવે નાચોસને તળી લઈશું. નાચોસ તળીએ છીએ ત્યારે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે એક જ લોટમાંથી અલગ ટાઈપના નાસ્તા બનાવી શકો છો. બાળકોને પણ બહુ સરસ લાગે છે, બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને પિકનિકમાં જતા હોય ત્યારે પણ તમે આ નાસ્તો છે તે આપી શકો છો. આ રીતે નાચોસ બનાવીએ છીએ તો બાળકોને બહુ સરસ લાગે છે. તો અહીં આપણા નાચોસ છે તે તળાઈ ગયા છે, તે જ રીતે બીજા નાચોસ પણ તળી લઈશું. ઘઉંના લોટના નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે શક્કરપારા બનાવીશું. તો શક્કરપારા બનાવવા માટે તે જ લોટનો મોટો લુઓ લેવાનો છે અને તેને વણી લેવાનું છે. હવે શક્કરપારા થોડા થીક હોય છે, પટલા નથી હોતા, એટલે રોટલો છે તે વધારે પટલો નથી વણવાનો, થોડો થીક રાખીશું. એટલે આ રીતે આપણે થીક વણી લેવાનું છે. આ તમારે જે સાઈઝના શક્કરપારા રાખવા હોય તે રીતે કટ લગાવી લેવાનું છે. આજે આપણે માર્કેટમાં જે શક્કરપારા મળતા હોય છે તે ટાઈપના શક્કરપારા કટ કરી લઈશું. એટલે આ રીતે મિની શક્કરપારા બનાવીએ છીએ એટલે કટ કરી લઈશું. તો અહીંયા શક્કરપારા છે તે કટિંગ થઈ ગયા છે, તો શક્કરપારાને પણ તરી લઈશું. ફ્રેન્ડ, શક્કરપારા બનાવીએ છીએ તે એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ લેયરવાળા બને છે. આજે ઘઉંના લોટના નાસ્તા બનાવીએ છીએ ત્યારે મૂળ વધારે એડ કર્યું છે. એકદમ ક્રિસ્પી એવા શક્કરપારા બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા શક્કરપારા છે તે તળાઈ ગયા છે અને તે જ પ્રમાણે બીજા શક્કરપારા પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ રીતે નાસ્તો બનાવી અને સ્ટોર કરી શકો છો. તો એ શક્કરપારા છે તે સરસ એવા તળાઈ ગયા છે. તો હવે તે જ રૂટમાંથી કડક પૂરી બનાવવાના છે. આ પૂરી તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો અને નોર્મલ તમારે નાસ્તો બનાવવો હોય ત્યારે પણ તમે આ પૂરી બનાવી શકો છો. તો હવે આ રીતે ગોળ પૂરી વણી લેવાની છે અને આ પૂરી થોડી પટલી વણવાની છે એટલે એકદમ કડક બનશે. પૂરી વણે અને આ રીતે વચ્ચે દોટ કરી દેવાના છે એટલે પૂરી છે તે ફૂલશે નહીં અને કડક થશે. તો બધી પૂરી આપણે વણી લીધી છે તો તેને પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે તમારે મેદાના લોટની પૂરી ના બનાવી હોય ત્યારે આ રીતે ઘઉંના લોટની પૂરી બનાવી અને સર્વ કરી શકો છો. બહુ સરસ લાગે છે. આજે આપણે એક જ લોટ બાંધ્યો છે અને એક જ લોટમાંથી ચાર ટાઈપના નાસ્તા બનાવ્યા છે. પડવારી પૂરી, શક્કરપારા, નાચોસ અને ચા સાથે ખાઈ શકાય તેવી કડક પૂરી બનાવી છે. પૂરી પણ બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો આપણે પૂરી છે તે સરસ એવી તળાઈ ગઈ છે. તો પૂરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે પ્રમાણે બીજી પૂરીને પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, આ પૂરી ચા સાથે બહુ સરસ લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. અને મને ફ્રેન્ડ્સ તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો કે તમને આજની મારી ઘઉંના લોટના નાસ્તાની રેસીપી કેવી લાગી. તો અહીં આપણી કડક પૂરી સરસ એવી તળાઈ ગઈ છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટમાંથી નવી જ રીતનો નાસ્તો બનાવ્યો છે. લોટ એક જ બાંધ્યો છે અને ચાર ટાઈપના નાસ્તા બનાવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે પડવારી પૂરી સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તે જ લોટમાંથી આપણે શક્કરપારા બનાવ્યા છે તેને પણ સર્વ કરીશું. નાચોસ બનાવ્યા છે જે બાળકોને બહુ સરસ લાગે છે તે પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ચા સાથે ખાઈ શકાય તેવી કડક પૂરી બનાવી છે તેને પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે પડવારી પૂરી બનાવી છે તે એકદમ લેયરવાળી બની છે એટલે અંદરથી પણ સરસ એવા લેયર બન્યા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બની છે. તે જ પ્રમાણે તમે શક્કરપારા પણ કટ કરીને બતાવીશ કે એકદમ લેયરવાળા બન્યા છે, કેમ કે આજે આપણે મૂળ વધારે એડ કર્યું છે એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. અહીંયા કડક પૂરી બનાવી છે તે પણ એકદમ ક્રિસ્પી બની છે. આજે આપણે ઘઉંના લોટમાંથી